લુબના અત્યારે જે છે તે શિવાનંદ આશ્રમમાં બેઠકનું દોર ચાલુ છે. આશરે એકાદ કલાક જેવો સમય થવા આવ્યો છે. કરીબન 5:15 વાગ્યાની આસપાસ આ બેઠક શરૂ થઈ છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના જે બે મોટા જે નેતાઓ મતલબ જે પ્રમુખ છે, સાથોસાથ જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે અને ક્યાંક ને ક્યાંક વૈષ્ણવ જે સંપ્રદાય સંતો, આ તમામ લોકોની જે બેઠક છે અત્યારે બંધ બારણે ચાલી રહી છે. આ બેઠકનો દોર જે છે તે ચાલુ છે અને આ બેઠક હજી થોડા કલાક ચાલુ રહેશે અને ત્યારબાદ જે છે તે કોઈ નિર્ણય આવી શકે છે કે જે આ જે ભીત ચિત્રનો મામલો છે તેનો અંત લાવવા માટેની જે કવાયત છે તે કવાયત ચાલી રહી છે. જો કે કેટલો સમય લાગી શકે તે કેવું થોડુંક ઉતાવળ હશે, પરંતુ આનો જે છે ઉકેલ આવે, કારણ કે આજે જે સીએમ પાસે તમામ લોકો ગયા હતા આજે અને એ લોકો જ આજે હાલ આ મીટિંગમાં હાજર છે. તો જે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો તો તમામ લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે કે આ વિવાદનો અંત જે છે તે ક્યારે આવે અને સુખદ અંત આવે તે માટેના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે. કારણ કે સનાતન ધર્મના જે છે ત્યાં પણ કેટલાક રોષ જોવા મળી રહ્યો છે, સાથોસાથ પોલીસનું પણ જે છે અહીંયા હલચલ વધી ગઈ છે. ક્યાંક ને ક્યાંક જે રીતે જે સ્થાનિક પોલીસ છે તે પણ અહીંયા પહોંચી છે, કારણ કે અહીંયા જે છે તે મીટિંગ અને બેઠક જે છે તે સતત ચાલી રહી છે. આશરે 5:15 વાગ્યાની આસપાસ જે બેઠક શરૂ થઈ છે અને હવે આ બેઠક જે છે તે કરીબન હજી 1 થી 1.5 કલાક સુધી ચાલે એ પ્રકારની જે વાત જે સામે આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જે વિવાદ જે છે તે વધી રહ્યો છે, પરંતુ તે વિવાદ વધુ ના વધે અને તેનો ઉકેલ આવે તે માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે. તમામ સાધુ સંતો જે છે, તમામ જે લોકો છે તે લોકોનું એક જ પ્રયત્ન છે કે ક્યાંક ને ક્યાંક આ તમામ જે વસ્તુ ક્યાંક ને ક્યાંક જે ચાલી રહી છે તેનો અંત ક્યારે આવે અને જેના કારણે જે છે તે ક્યાંક ને ક્યાંક આખી બેઠકનો દોર જે ચાલુ છે. મેં કીધું એ પ્રમાણે કે અહીંયા પોલીસનું પણ જે છે હલચલ વધી ગઈ છે, કારણ કે જે રીતે આ એક મોટો વિવાદ સર્જાયો છે ભીત ચિત્રને લઈને અને હાલ જે પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પણ કરીબન 2 થી 3 અહીંયા જે છે તે આવી પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક તમામ લોકો મતલબ કે કોઈ એવો વિવાદ ન ઉભો થાય નવો અને આનો અંત આવે તે માટેના પ્રયત્નો છે. પરંતુ જે સનાતન ધર્મના જે સંતો છે તેમાં જે સતત રોષ વધી રહ્યો છે અને જે પણ આનો અંત આવશે અને કોના ફેવરમાં આવશે અથવા શું થશે એ તો બેઠક બાદ ખ્યાલ આવશે, પરંતુ આના કોઈ રિએક્શન ના આવે, કોઈ વધુ વિવાદ પાછળથી ના સર્જાય તે માટેના પણ તૈયારીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે તમામ જે લોકો છે તે તો હાલ ઉભા છે, બહાર બી કેટલા લોકો ઉભા છે અને જે રીતે સાધુ સંતો જે છે તે તમામ લોકો જે છે એક એ નિકાલ માટેના જે પ્રયત્નો છે તે કરી રહ્યા છે, પરંતુ આ જે વિવાદ છે તે વધી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક રોજ હવે જે બેઠકો થઈ રહી છે આજે પણ જે રીતે શિવાનંદ આશ્રમમાં અત્યારે બેઠક જે છે તે શરૂ કરવામાં જી બિલકુલ. તો જે પ્રકારથી શિવાનંદ આશ્રમમાં બેઠક મળી રહી છે, સાળંગપુરના ભીતચિત્રનો વિવાદનો ગમે તે સમયે અંત આવી શકે છે, કારણ કે સાળંગપુર ધામના મુખ્ય જે સંતો છે રાજ્ય સરકાર સાથે તેઓએ મંત્રણા કરી છે. હું આપણે દ્રશ્યો બતાવીશ કે જે મુખ્ય કેન્દ્ર બિંદુ જે હતું એ આ મૂર્તિ છે અને મૂર્તિ નીચે જે ભીતચિત્રો હતા એ ભીતચિત્રોની અંદર જે રીતે સ્વામિનારાયણ જે ભગવાન છે તેની સામે ચેકી શકાય કે હનુમંત હતા, નતમસ્તક દેખાડવામાં હતા, તેને લઈને જ હનુમાન ભક્તો હતા, સાધુ સમાજ છે તે વિરોધ નોંધાવી રહ્યો હતો. સાધુ સમાજે અનેક નિવેદનો આપ્યા, બેઠકો પણ કરી, નોતમ સ્વામીને તેના જે મુખ્ય પદ ઉપરથી પણ હાકલપટ્ટી કરવી પડે તે પ્રકારની નોબત આવી હતી. ત્યારે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના જે મુખ્ય સંતો કહી શકાય વડતાલ તાબા હેઠળના જે મંદિરો છે તેના મુખ્ય સંતો છે તે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી, એટલે હવે સમગ્ર જે મામલો છે રાજ્ય સરકાર તરફ પહોંચ્યો છે. રાજ્ય સરકારના બે મંત્રીઓ, બે પાટીદાર સમાજના મુખ્ય આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક હકારાત્મક રહી છે તે પ્રકારના હાલ જાણકાર સૂત્રો માહિતી આપી રહ્યા છે, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ ભીત ચિત્રો છે એ ક્યારે દૂર કરવામાં આવે છે અને એ પણ ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે જે હકારાત્મક આ બેઠક રહી છે અને જે ખાસ કરીને જે અહીંથી ગઈકાલે પત્રકાર પરિષદ કરીને એક જાહેરાત કરવામાં આવી હતી સાળંગપુર હનુમાન મંદિર તરફથી, કૃષ્ણભંજન દેવ મંદિર તરફથી એક પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી, તેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે અમે સનાતની ધર્મી સાથે જોડાયેલા છીએ, સામાન્ય સંપ્રદાય તેનો એક ભાગ છે એ પણ વાત કરાઈ. તો સાથે જ બીજી વાત એ પણ હતી અહીં કે જે સુખદ અંત આવશે અને સાથે એ પણ વાત કરવામાં આવી હતી કે આવનારા સમયની અંદર સંત સમિતિ છે તેની એક કમિટી બનાવવામાં આવશે, સંત સમિતિની કમિટીમાં જ નિર્ણય લેવાશે કે કઈ રીતે ભીત ચિત્રો દૂર કરવા ન કરવા, ક્યારે કરવા, કયા મુદ્દાઓ પર વાતચીત કરવી
એ ચોક્કસે માની શકાય હકારાત્મક આ બેઠક રહેશે તે પ્રકારનું હાલ અપડેટ મળી રહ્યું છે. પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે વિવાદનો મૂળ હતો, જે આ મૂર્તિની નીચે આવેલા જે ભીચિત્રો છે એ ક્યારે દૂર કરવામાં આવે છે, અને ત્યારે જ માનવામાં આવશે કે આ સમગ્ર જે વિવાદ છે તેનો અહીં અંત આવ્યો છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ. तो जे प्रकार थी आ जे विवाद सामे आव्यो छे तेने लईने हवे बैठको चाली रही छे के जेथी करीने जल्दी आ विवादनो अंत आवे, जल्दी अंत आवे, सुखद अंत आवे तेने लईने विवाद पर आ बैठकोनो धमधमाट चाली रह्यो छे. अने आ बैठक बाद खबर पड़शे के शुं निर्णय लेवामां आवे छे. जे प्रकार थी बैठको थई रही छे, गईकाले पण बैठक थई हती अने आजे पण सीएम नी साथे बैठक थई छे. सीएम नी बैठक बाद हवे शिवानंद आश्रम खाते अत्यारे पण बैठक चाली रही छे अने आ बैठक पर पण सौ कोईनी नजर छे. ગઈકાલે બેઠકના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. ગાંધીનગરમાં સીએમ સાથેની બેઠકના પણ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. એક બાદ એક બેઠકોનો ધમધમાટ હજુ પણ યથાવત છે અને અત્યારે પણ શિવાનંદ આશ્રમ ખાતે બેઠક થઈ રહી છે. બેઠકથી આ વિવાદનો અંત આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા પણ અને તમામ સાધુ સંતો દ્વારા પણ, કારણ કે સુખદ અંત આવો ખૂબ જ જરૂરી છે, જલ્દી અંત આવે તે પણ જરૂરી છે. ગઈકાલે બોટાદમાં બેઠક મળી હતી તેમાં પણ એ પ્રયાસ કરવામાં આવ્યો કે આ વિવાદનો અંત જલ્દી આવી જાય. જોકે કાલે કોઈ નિરાકરણ નહોતું આવ્યું, પરંતુ સીએમ સાથે પણ બેઠક મળી તેમાં પણ શાંતિપૂર્ણ રીતે સમાધાનના પ્રયાસ કરવામાં આવ્યા છે. તો અત્યારે પણ શિવાનંદ આશ્રમ ખાતે જે બેઠક મળી રહી છે આ બેઠક પણ ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ છે. કહેવામાં તો એ પણ આવી રહ્યું છે કે 8 વાગ્યા પહેલા વિવાદનો અંત આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. પરંતુ આ તમામ બેઠકો બાદ અંત આવે તેના પર સૌ કોઈની નજર છે, કારણ કે અંત જલ્દી આવે અને સુખદ અંત આવે તે પણ ખૂબ જરૂરી થઈ ગયું છે. કારણ કે વિવાદ છે તે વધી રહ્યો છે. આ બેઠકોનો જે પ્રયાસ છે તે પ્રયાસ એ છે કે જલ્દી નિરાકરણ આવે, સુખદ અંત આવી જાય. ગઈકાલની બોટાદની બેઠકના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, તેમાં પણ તમામ સંતો ઉપસ્થિત હતા અને આજે પણ સંતો બેઠકમાં ઉપસ્થિત છે. તો સીએમ સાથે બેઠક બાદ ઋષિ ભારતી બાપુનું નિવેદન સામે આવ્યું. સનાતન ધર્મના પક્ષમાં નિર્ણય આવે, સનાતન ધર્મ વિરુદ્ધ નિર્ણય સ્વીકારાશે નહીં. વડતાલના સંતોની સીએમ સાથે બેઠક મળી હતી. જુઓ, સનાતન ધર્મના પક્ષમાં નિર્ણય આવે તો સનાતન ધર્મના સંતો આ નિર્ણયને વધાવશે, પરંતુ સનાતન ધર્મને ડાઉન કરીને જો કોઈ નિર્ણય લેવામાં આવશે તો પછી સનાતન ધર્મના સંતો આ નિર્ણયનો ક્યારે સ્વીકાર નહીં કરે. કારણ કે આ લોકો વર્ષોથી સનાતન ધર્મના દેવી દેવતાઓને, સનાતન ધર્મના સંતોને વારે વારે અપમાનિત કરી અને હીન દેખાડવાના પ્રયાસો કરી રહ્યા છે. તો સાણંગપુરમાં ભીત ચિત્રોના મામલે લંબી નારાયણ આશ્રમે મળેલી બેઠક બાદ હવે આવતીકાલે લીંબડીના મોટા મંદિર ખાતે સાધુ સંતોનું મહાસંમેલન મળશે, જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સંતો જોડાશે. આ સંમેલનમાં ભીત ચિત્રો વિવાદ અંગે આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો દ્વારા સાણંગપુર મુદ્દે માફી માંગવામાં નહીં આવે તો આંદોલનની પણ તૈયારી દર્શાવી છે. એટલે શ્રેષ્ઠ જેટલા મહાપુરુષો સંતો છે એ બધા કાલ લીંબડી મુકામે આવે છે અને અહીંયા એક ભવ્ય મહાસંત સંમેલનનું આયોજન કર્યું છે અને એમાં બધા નિર્ણયો થશે કે આગળની હવે કઈ રીતે વાણી વર્તન વિચાર વર્તન મુહૂર્તવાદ સિદ્ધાંત અને સાધુતાની છે